વંદે માતરમ. હવે બાબુભાઈ, તમને હું એક પ્રશ્ન પૂછવા માંગીશ કે આપ 35 વર્ષથી કોંગ્રેસના અદના કાર્યકર અને આમ તો પાયાના પથ્થર તમને ગણી શકાય, અને જે તમે પાયાના પથ્થર તરીકે જે કામ કર્યું છે, અને અત્યારે તમે હાલમાં કોંગ્રેસ ગુજરાત પ્રદેશના ડેલિગેટ તરીકે કામ ને સેવા આપી રહ્યા છો, તો મારા જાણવા મુજબ આજે આપે કંઈક એવો નિર્ણય લીધો છે કે કોંગ્રેસના પરેશભાઈ ધાનાણીને આપ હરાવવા માટે સક્ષમ થયા છો અને તૈયાર થયા છો, તો આપ એના વિશે આપ આપનો કોઈ સંદેશો કે આપનો મંતવ્ય આપવા માંગતા હોય તો. જરૂર જરૂર. આપશ્રીએ જે મને સવાલ પૂછ્યો છે એ સવાલના અનુસંધાને હું જવાબ આપું તો, છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસમાં લઈ અને કોંગ્રેસ પક્ષ અને જનતાની સેવા કરી રહ્યો છું. 1985-90 દરમિયાન રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મેં સેવા આપી, અને એ સેવા દરમિયાન રાજુલા વિસ્તારના લોકોનો એટલો બધો પ્રેમ પ્રાપ્ત થયો કે કોઈ પણ ગામમાં જઈએ અને ગામ લોકોને સંદેશો મળે કે બાબાભાઈ જાલંધર આ ગામમાં આવ્યા છે, એટલે 5-25 માણસો ભેગા થયા. મને નાના મોટા હોદ્દા પ્રાપ્ત થયા છે, એમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે 10 વર્ષ સેવા આપી, અમરેલી જિલ્લાના ઉપપ્રમુખ તરીકે 10 વર્ષ સેવા આપી, અને છેલ્લા 15 વર્ષથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ તરીકે જ્યારે મેં સેવા આપી, અને એવા મારા જેવા મને કડવા અનુભવ થયા, એ કડવા અનુભવની વાત હું કરું તો, એટલા વર્ષોથી કોંગ્રેસમાં સેવા આપવા છતાં મેં કોંગ્રેસને મારું યોગદાન તન મન અને ધનથી આપ્યું છે, પણ કોંગ્રેસ પક્ષ તરફથી મને કોઈ પણ જાતનું આશ્વાસન કે કોઈ પણ પ્રકારની મને લાભ થાય એવી વાત કોંગ્રેસ પક્ષ તરફથી મને મળી નથી, એનો મને અફસોસ છે. લાભ થાય એવી વાતમાં કોઈ પૈસા મળે એવી વાત નથી કરતો, પૈસાને મારા જીવનમાં મેં ગૌણ માન્યા છે, પરંતુ પક્ષમાં કોઈ મહત્વનો હોદ્દો મને મળ્યો નથી કે છેલ્લા હું 3 ટર્મથી એટલે છેલ્લે 15 વર્ષથી ધારાસભાની ટિકિટ માગું છું, છતાં પણ ક્યારેય મને પક્ષ તરફથી ટિકિટ મળી નથી, એનો પણ મને અફસોસ છે. છેલ્લે જ્યારે આ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સુરત મુકામે મારા આહિર સમાજના 10,000 જેટલા લોકો ભેગા થયા, અને એ મિટિંગ મારા પ્રમુખસ્થાને હતી. એ મિટિંગની અંદર મારા મનની વાત સમાજને મેં કરી કે ઘણા વખતથી હું ધારાસભાની ટિકિટ માગતો આવ્યો છું, છતાં મને ટિકિટ મળી નથી, પણ છેલ્લે મારી એક ઈચ્છા એવી હતી કે આ વખતે 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી ટિકિટ માગું. મેં ટિકિટ માગી, મને ટિકિટ મળી નહીં, કદાચ પક્ષને મારી લાયકાત ટિકિટ આપવાની નહીં હોય એટલે મને મળી ન હોય, એનો મને અફસોસ નથી, પણ મને અફસોસ એ વાતનો છે કે કોંગ્રેસ પક્ષમાં ટિકિટ માંગનાર 15 થી 16 દાવેદાર હતા, એમાં મારું નામ એટલે કે બાબુભાઈ જાલંધરાનું નામ જે પક્ષ તરફથી પેનલ તૈયાર થઈ એ પેનલમાં પણ મારું નામ ન હોય એનું મને દુઃખ છે. એ એટલા માટે કે એટલા બધાની અવિરત, એટલા બધા વર્ષોની અવિરત મારી સેવા કોંગ્રેસ પક્ષની અને આમ જનતાની, મેં મારી સેવામાં કોઈ પણ જ્ઞાતિ જાતિ નો ભેદભાવ રાખ્યો નથી, બધાનું કામ કર્યું છે અને હજી કરતો રહેલો છું. આ એક કોંગ્રેસ તરફથી મને એક અભાવો થયો, અને પેનલમાં નામ ટિકિટ ન આપે તો કંઈ વાંધો નહીં, પેનલમાં નામ ન આવ્યું, અને એ એટલા માટે મારો દાવો છે કે અમરેલી લોકસભા વિસ્તારની અંદર કુલ 17 લાખ મતદારો છે, અને આ 17 લાખ મતદારોમાં 3.25 લાખ મતદારો આહિરના છે કે જે સમાજમાંથી હું આવું છું. આ 3.25 લાખ મતદારો હોવા છતાં મારી કદર કરવામાં આવી રહી, એટલે લોકોની સેવા, અને વિશેષમાં તમને એ વાતની પણ પ્રતિનિધિ તમે આપો કે 1995માં પક્ષ તરફથી મને ટિકિટ મળી નહીં, ખરેખર મને ટિકિટ આપવી જોઈએ એ વખતે ધારાસભાની, એ ધારાસભાની ટિકિટ મળી નહીં,
ત્યારે મારા ઠેકેદારો અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ એમ કીધું કે બાબુભાઈ તમે અપક્ષ લડો. 1995 માં રાજુલા વિધાનસભાની ચૂંટણી હું અપક્ષ લડ્યો હતો અને માત્ર 1100 મતથી કોંગ્રેસના ઉમેદવાર બધુભાઈ ભુવાળ સામે મારી હાર થઈ. એ ખરેખર મારી હાર નથી, પણ એ વખતની વાત કરું તો એ વખતે મતદાન છે એ બેલેટ પેપરથી મતદાન કરવાનું અને સિક્કા મારીને મતદાન કરવામાં આવતું હતું કે નિશાન ઉપર સિક્કો મારી. એટલે એમાં સામેના ઉમેદવારે એક ગોલમાલ એવી કરી કે અમારા જે કાઉન્ટિંગ એજન્ટ છે એની નજર ચૂકવીને કે અધિકારી વર્ગની કાંઈ ક્ષતિ હતી, અધિકારી વર્ગ સામેના પક્ષ સાથે કદાચ ભળી ગયેલા હોય એવું એ વખતે મને પ્રતીત થતું હતું. ત્યારે એ વખતના જે 50-50ની થોકડી બનાવતા હતા એમાં જે મારું નિશાન હતું, મારા નિશાનવાળા 45 મત અને એની સામે ઉપર એના સામેના ઉમેદવાર હરીફ ઉમેદવારના 5 મત નાખી અને જે ઉમેદવાર જીતનો દાવો કરતા હતા એના મતપત્રકો એના ખાનામાં નાખવામાં આવ્યા અને 3000 મતનું એને ખોટું કર્યું અને રિકાઉન્ટ મારે માગવાની ઈચ્છા હતી, પણ મારા જે ગણતરી એજન્ટો એટલા બધા લોચપોતને થાકેલા હતા અને સામેના ઉમેદવાર સાથે અધિકારી વર્ગ ભળેલું હતું એટલે મેં જજુંબવામાં કાંઈ બાકી રાખ્યું નથી. પરંતુ મને મારા મનમાં એમ થયું કે ભાઈ આથી વધારે ખોટું થશે એટલે મેં મારી હાર સ્વીકારી નહોતી, છતાં અમે એ ગણતરીનું જે બૂથ છે એ છોડીને જતા રહ્યા. મેં મારી હારમાં સહી પણ નહોતી કરી એટલે આ મારો એ વખતનો અનુભવ છે. અને એ સિવાયનો આ કોંગ્રેસનો ને મને અભાવ એટલા માટે આવ્યો કે આમ તો મારી કદર છેક સુધી કરી નહીં, અને વિશેષમાં એક અભાવ બીજો આવ્યો કે અત્યારે આ લોકસભાની ચૂંટણી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભાઈ પરેશભાઈ ધાનાણી લડી રહ્યા છે. એટલે અગાઉની વાત કરું, થોડા મહિના પહેલા મારે ગાંધીનગર જવાનું થયું, ભાઈ પરેશભાઈની મુલાકાત માંગી રાજુલા નગરપાલિકાના પ્રશ્ન અંગે એને મળવા માટે મારે જવાનું થયું. ત્યારે પહેલા મેં એને ફોન કરી એનો ટાઈમ મેળવી અને મુલાકાત માટે અમે ગયા. મારી સાથે બીજા પણ 4-5 ભાઈઓ હતા, અમે ગયા એટલે પરેશભાઈને મળ્યા. પરેશભાઈનો જે વિધાનસભાના વિરોધ પક્ષના નેતાના કાર્યાલયમાં અમે ગયા. ઘડીક પરેશભાઈ મારી સાથે થોડો સમય બેઠા, પણ અમે શું તમે આવ્યા છો, શું કામ છે એવી કાંઈ અમને પૂછા કરી નહીં, છતાં પણ અમે કીધું પરેશભાઈ અમે આ કામ માટે આવ્યા છીએ, અમને સમય આપો. થોડી વાર થઈ એટલે બીજા સુરતના ભાઈઓ 3-4 ભાઈઓ એના કામ માટે આવ્યા હતા અને એ લોકો કોઈ ઉદ્યોગપતિ હોય એવા અમને લાગ્યા અને પછી એમની સાથે પરેશભાઈ ઊભા થઈ.